આજકાલ લોકો શોર્ટકટ રસ્તો અપનાવી પૈસાવાળા થવાનું વિચારી રહ્યા છે. લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. જહાંગીરપુરામાં આવેલા પરિશ્રમ પાર્કમાં રહેતા 38 વર્ષના સુનિલ પટેલને મકાન ખરીદવા માટે, ફર્નિચર બનાવવા માટે લોનની જરૂરત હોય જેથી સિંગણપોર ગામ પુષ્પવાટિકાઓમાં રહેતા ભરત નાવડિયા અલ્તાન ચોકડી પાસે રહેતા અરવિંદ કાંજી પટેલ પાસે ગયા હતા. બંને ઈસમો એકબીજાના મેળા પીપણામાં સુનિલ પટેલની પાસે લોનના કાગળ ઉપર સહી કરાવી રોકડા રૂપિયા 5 લાખ એમ બે વખત લઈ લીધા બાદ ઘરકામના બીજા 10 લાખ 20 લાખથી વધુની છેતરપિંડી કરતા આ બાબતની જાણ સુનિલ પટેલને થતાં તરત જ જહાંગીરપુરા પોલીસમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આજકાલ લોકો શોર્ટકટ રસ્તો અપનાવી પૈસાવાળા થવાનું વિચારી રહ્યા છે. લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. જહાંગીરપુરામાં આવેલા પરિશ્રમ પાર્કમાં રહેતા 38 વર્ષના સુનિલ પટેલને મકાન ખરીદવા માટે, ફર્નિચર બનાવવા માટે લોનની જરૂરત હોય જેથી સિંગણપોર ગામ પુષ્પવાટિકાઓમાં રહેતા ભરત નાવડિયા અલ્તાન ચોકડી પાસે રહેતા અરવિંદ કાંજી પટેલ પાસે ગયા હતા. બંને ઈસમો એકબીજાના મેળા પીપણામાં સુનિલ પટેલની પાસે લોનના કાગળ ઉપર સહી કરાવી રોકડા રૂપિયા 5 લાખ એમ બે વખત લઈ લીધા બાદ ઘરકામના બીજા 10 લાખ 20 લાખથી વધુની છેતરપિંડી કરતા આ બાબતની જાણ સુનિલ પટેલને થતાં તરત જ જહાંગીરપુરા પોલીસમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.